नमस्ते विद्यार्थी मित्रों, सुज्ञानजन एजुकेशन चैरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर ने यूट्यूब चैनल में हूँ रामी कृपा आप सबनु स्वागत करूँ छू। यहाँ हवे से आसपास से आ पाठ सात छे दियानी ट्रेन मोड़ी पड़ी ते में आपणे आगळ पाठ समझी गया छीए अने थोड़ा प्रश्न पण लखी लीधा छीए। तो हवे आपणे आगळ प्रश्न लखीशुं। कयो प्रश्न छे? नदी पर पुल केम बनावा पड़े छे ते विचारो अने लखो। नदी पर पुल केम बनावा पड़े छे आपणे अहींया लखवुं लखवानुं छे। सामान्य नदी पर पुल बनावा छे, नदी पर पुल लखो। केम बनावा पड़े छे? ते विचारवा ने लखो। नदी बहती हुई अने ते बारीमा पाणीथी भरेली हुई, લોકોને અવર જવર કરવામાં તકલીફ પડે છે, નાણા અને સમય બંનેનો બગાડ થાય છે, વળી વિકાસના કામો અટકી ન પડે તથા વેપાર વાણિજ્ય વધે। આગળ જો તમે ક્યારે રોડ પરથી પસાર થયા છો? પુલ પરથી પસાર થયા છીએ। પાલીથી કાલુપુર રેલવે સ્ટેશને જવા માટે સરદાર પુલ ઉપરથી
છે. Lucky
કે અમારી ટ્રેન એક મોટા શહેર વચ્ચેથી પસાર થઈ રહી હતી ક્યાંથી થઈ રહી હતી મોટા શહેર વચ્ચેથી રસ્તામાં મોટા મોટા સડક માર્ગના પુલો પણ આવતા હતા વચ્ચે શું આવતું હતું રસ્તામાં મોટા મોટા જે સડક માર્ગ હતો એના પુલો રેલમાર્ગની બંને બાજુ મોટી મોટી ઇમારતો અને બજાર દેખાતા હતા પપ્પાએ કહ્યું કે આ સુરત શહેર છે કયું શહેર સુરત શહેર આ શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે અમદાવાદ પછી ગુજરાતનું આ બીજા નંબરનું મોટું શહેર છે સ્ટેશન આવતા ટ્રેન ઊભી રહી સ્ટેશન આવતા ટ્રેન ત્યાં ઊભી રહી ગઈ પ્લેટફોર્મ પર મુસાફરોની અવર જવર થતું હતી અહીં ક્યાંક ક્યાંક જુદા જુદા પહેરવેશવાળા લોકો પણ જોવા મળ્યા અલગ અલગ પહેરવેશ પહેરતા લોકો જોવા મળ્યા કેટલી સ્ત્રીઓએ ધોતીની જેમ સાડી પહેરેલી હતી તો કેટલાક પુરુષોએ લુંગીની જેમ સફેદ ધોતી પહેરી હતી કેટલાક લોકોની બોલી પણ અલગ અલગ હતી ઘણા લોકોની બોલી કેવી હતી ત્યાં સુરતની અલગ અલગ પપ્પાએ કહ્યું કે અહીં દેશના વિવિધ રાજ્યના લોકો નોકરી ધંધા માટે સ્થાયી થયેલા હતા જો અલગ અલગ દેશમાંથી ઘણા બધા લોકો અહીંયા આવ્યા હતા જેથી અહીંયા વિવિધ પ્રકારના પહેરવેશવાળા લોકો જોવા મળે છે પપ્પા સૂતકણી અને ઘારી લઈ આવ્યા જે સુરતની પ્રખ્યાત મીઠાઈ છે ટ્રેન 5 મિનિટ રોકાઈને ઉપડી ત્યાં ટ્રેન કેટલા મિનિટ રોકાઈ 5 મિનિટ પપ્પાએ કહ્યું કે હવે નવસારી અને વલસાડ પછી તરત વાપી આવશે આપણને વાપી પહોંચતા હવે એકાદ કલાક જેવું લાગશે કેટલો સમય લાગશે એકાદ કલાક મમ્મીએ મામાને ફોનથી જાણ કરી કે અમારી ટ્રેન એક કલાકમાં વાપી પહોંચશે હવે વલસાડથી અમારી ટ્રેન ઉપડી અમે અમારો સામાન વ્યવસ્થિત કરી દીધો મને અને હિમાક્ષને મામાના ઘરે પહોંચવાનો આનંદ હતો હિમાક્ષ અને શું કહે છે રિયા કે અમે બંનેને મામાના ઘરે પહોંચવાનો ખૂબ જ આનંદ હતો અમારી ટ્રેન હવે વાપી પહોંચવામાં છે જ્યાં અમારે ઉતરવાનું હતું મામાનો ફોન પણ આવી ગયો કે તેઓ અમને લેવા માટે સ્ટેશને પહોંચી ગયા છે અમારી મુસાફરી લાંબી હતી પણ મેં અને હિમાક્ષે ખૂબ મજા કરી હું મારી ડાયરી લખવાનું બંધ કરું છું મામાના ઘરે પહોંચી બાકીનું લખીશ હવે થોડા પ્રશ્નોના જવાબ બાકી છે એ આપણે પછી લખીશું આજે અહીં સુધી રાખીએ અઘરું કાર્ય લખી દેશો તમારે નોટબુકમાં લખવાના છે અને સાથે પાકા પણ કરવાના છે અસ્તુ